नवसारी शहर में चकचारी हत्या प्रकरण में चौंकावनारी हकीकत सामे आवी छे। हत्या प्रकरण में सूरत ना सोपारी किलर ने संडोवणी बहार आव्या बाद सगा मामाए भाणेजनी हत्या करावी होवानुं पोलीस तपास में खुल्युं छे। नवसारी शहर में गत रोज सवारना समय लुंचकी विस्तार में आवेल दरगावाला हॉल नजीक शाहिद सैयद नामना युवान ने सरा जाहिर हत्या करी देवाई हती। मोपेड़ ऊपर आवेल त्रण इसमो युवान ने धारदार छराना आठ घार झीकी पलवार में हत्या ने अंजाम आपी नासी छूट्या था। थोड़ा दिवसे करायेली चकचार हत्या की घटना ने पगले नवसारी जिला पुलिस दौड़ती थी हती। हत्यानी आ घटनाना सीसीटीवी फुटेज पुलिस ने हाथ लाग्या था, जे फुटेज ने आधार पुलिसे हत्याराओने झड़पी पाड़वानो चक्रो गतिमान करी समग्र जिल्लामां नाकाबंदी करी दीधी हती। हत्याना आ गंभीर गुनाने पगले सूरत रेंज पुलिस पर सतर्क बनी हती। ते दरमियान सूरत क्राइम ब्रांच ने आ प्रकरणमां सोपारी किलर मोहम्मद सादिक उर्फे गुड्डू मलबारी अने तेना सागरितोनी संडोवणी होवानी चोक्कस बातमी मळी हती। જે ચોક્કસ બાતમીને આધારે સુરત ડીસીબીની ટીમે સુરત ખાતેથી ગુડ્ડુ મલબારી તથા તેના સાગરીતો મોહમ્મદ અલ્ફાઝ ઉર્ફે પપ્પુ, ગુલામ દસ્તગીર અલાબક્સ તેમજ અસદ સૈયદ ઉર્ફે અલ્તમસને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ સોપારી કિલરોની પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ગુડ્ડુ મલબારીને શાહિદ સૈયદની સોપારી તેના સગા મામા જાફર દરગાવાલાએ આપી હોવાનું સ્પષ્ટ થયું હતું। જનલે પોલીસે જાફરની પણ ધરપકડ કરી હતી। અમેરિકા ખાતે સ્થાયી થયેલો જાફર દરગાવાલાએ બે દિવસ અગાઉ જ અમેરિકાથી નવસારી આવ્યો હતો। નવસારી આવ્યા બાદ તેણે તુરંત પોતાના સગા ભાણેજની હત્યા કરાવી નાખવાનું મુકાવત ઘડી નાખ્યું હતું અને તેની સોપારી ગુડ્ડુને આપી હતી। પોલીસની હાલ સુધીની તપાસમાં કૌટુંબિક મિલકતના ઝઘડામાં હત્યા કરાવાઈ હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ પ્રકરણમાં સુરત ડીસીબી પાસે આરોપીઓનો કબજો મેળવી નવસારી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। નવસારીમાં ગઈકાલે 15/9/22 રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના દરગાવાળા હોલ પાસે શાહિદ અલી લિયાકત અલી સૈયદ નામને વ્હાઇટ કલરની એક્ટવા ઉપર આવેલ ત્રણ ઇસમોએ ચપ્પુના ઘાર મારી મર્ડર કરેલો હતો। આ માહિતી નવસારી ડિસ્ટ્રિક્ટ પોલીસ તરફથી અમને પણ મળી હતી અને આ પ્રકારના ગુનાહી તત્વોને કંટ્રોલ કરવા માટે જે અમારે ઝુંબેશ હાલમાં ચાલુ છે, આ ઝુંબેશ હેઠળ જ ચોક બજાર નાનાવટમાં રહેતો મોહમ્મદ સાદિક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલમારી તેના ત્રણ માણસોને નવસારી મોકલી સાયદ અલી નામના ઈસુને ચપ્પુના ઘા મારી મર્ડર કરેલ હોવાનું પોલીસના અમારા અધિકારીઓ જવાનોને જાણવા મળેલ। મુગલીસરા પાણીની ટાંકી પાછળ ખતીજા મંડળી પાસે ટોપાઝ એપાર્ટમેન્ટ સામે આ માણસ હોવાની બાતમી મળતા આ જગ્યાએ રેડ કરતા આ આરોપીઓને ₹2,00,000 તેમજ બે મોબાઈલ સાથે પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। 41(1)I મુજબ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ જે આરોપીઓ છે આ એક છે મોહમ્મદ સાદિક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલવારી સન ઓફ મોહમ્મદ સદીક લોખંડવાલા। આ મૂળ વતનના ચિત્તૂર કેરળના છે, પરંતુ હાલમાં નાણાવટ ચોક બજારમાં રહે છે। બીજો છે મોહમ્મદ અલ્ફાઝ ઉર્ફે પપ્પુ, ઉંમર વર્ષ 25, આ ખ્વાજાદાના રોડ ચોક બજાર સુરતમાં છે અને મૂળ રહેવાસી પણ કાદરશાની નાળ આઠવાનો છે। ત્રીજો ગુલામ દસ્તગીર અલ્લાબક્ષ શેખ છે। તો આ એવી રીતે આ તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। એક અસદ ઉર્ફે અલ્તમસ છે અને એક ઝફરશાહ સદરુદ્દીન દરગાવાળા। આગળની તપાસ માટે નવસારી પોલીસને સોંપવાની કામગીરી હવે હાથ ધરવામાં આવશે, પરંતુ નવસારી પોલીસ સુરત રેન્જ પોલીસ સાથે અમે સતત સંકલનમાં છીએ અને આ સંકલનના પરિણામ સ્વરૂપે ક્રાઇમ બ્રાન્ચને નવસારીમાં મર્ડર કરીને સુરતમાં આવીને સંતાઈ ગયેલ આરોપીઓને પકડવાનો પોલીસને સફળતા મળેલ છે। થેન્ક યુ। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।